ધાનેરા તાલુકાના થાવર ગામના લોકો તેમજ ગ્રામ પંચાયતની મહેનત આજે ફળી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ગામમાં વાવેલા છોડનું રક્ષણ અને માવજત કરતા આજે થાવર ગામમાં 300થી પણ વધારે લીલા વૃક્ષો લહેરાઈ રહ્યા છે. ખાસ કરીને ચોમાસા ઋતુ દરમિયાન મોટાભાગના વિસ્તારમાં મોટા ઉપાડે વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે, પરંતુ મોટાભાગે આ બધો ઠઠારો એક દિવસ પૂરતો જ હોય છે. ફોટો પડાવવા તેમજ મીડિયામાં આવવું બસ તેના પૂરતું વૃક્ષારોપણ થતું હોય છે. ત્યારબાદ કોઈ આ છોડની મુલાકાત પણ લેતું નથી, જેથી મોટાભાગના કાર્યક્રમો ખોટા સાબિત થતા હોય છે. ત્યારે ધાનેરા તાલુકાના થાવર ગામના આજના 10 જુલાઈના રોજ એક વર્ષ અગાઉ મોટા પ્રમાણમાં ગામમાં દરેક આગેવાનની હાજરીમાં છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. થાવર ગામના વૃક્ષપ્રેમી ગામજનોએ ગ્રામને હરિયાળું બનાવવાના અડગ મન સાથે એક એક છોડ દત્તક લઈને જમીનમાં રોપ્યા હતા, જે છોડ આજે વૃક્ષ બની ગયા છે. એક વર્ષની મહેનત અને છોડ પ્રત્યેની લાગણી હોવાથી આજે થાવર ગામમાં પ્રવેશ કરતા બંને બાજુ હરિયાળા નાના મોટા વૃક્ષો ગામની શોભા વધારી રહ્યા છે. અમારા ગામમાં ગઈ સાલ 10/7/2019 દિવસે આખા ગામ લોકોએ ભેગા મળીને વૃક્ષોનું વાવેતર કરેલું હતું અને અમને એમાં ખૂબ જ મોટી સફળતા મળી છે. અમારા ગામ લોકોએ ખૂબ જ અહીંયા દેખરેખ રાખે છે, ગ્રામ પંચાયત પણ દેખરેખ રાખે છે અને 10-15 ફૂટ એક એક વૃક્ષ મોટો થઈ ગયું છે. 12 મહિનાની અંદર ખૂબ વૃક્ષ મોટા થયા છે. તો મારી ગામ લોકોને વિનંતી છે કે વધુમાં વધુ અમારા ગામમાં વૃક્ષો વવરાય એવી હું ગામ લોકોને વિનંતી કરું છું. કયા કયા પ્રકારના વૃક્ષો વાવેતરના કેટલો સમય? અમારા ગામમાં વૃક્ષો ઉમરો, સેવન, પીપળ, આસોપાલવ, સતપદી, અલગ અલગ પ્રકારના બધા વૃક્ષો વાવેલા હતા. 300 વૃક્ષો વાવેલા હતા. તે ખૂબ જ સારી પ્રગતિ કરેલી છે 12 મહિનામાં અંદર. અને વૃક્ષોની ખૂબ જરૂર છે. ધાનેરા તાલુકામાં દિવસે દિવસે પાણી ઊંડા જઈ રહ્યા છે. તો મારી ધાનેરા તાલુકાને વિનંતી છે કે દરેક ગામમાં આ રીતે વૃક્ષારોપણ થાય તો ખૂબ જ ફાયદાકારક છે. થાવર ગામમાં 2 જગ્યા પર 300થી પણ વધારે છોડ રોપવામાં આવ્યા હતા, જેમાં ભીલ સમાજના અંતિમ ધામ ખાતે તેમજ થાવર ગામના મુખ્ય ગેટની બંને બાજુ અલગ અલગ જાતિના છોડનું વાવેતર થયું, જે છોડની લંબાઈ આજે 10 ફૂટથી પણ વધારે થતા વૃક્ષપ્રેમી ભારે ઉત્સાહમાં છે. થાવર ગ્રામ પંચાયત દ્વારા છોડના રક્ષણ માટે બંને બાજુ લોખંડના તાર બાંધવામાં આવ્યા છે, સાથે સાથે ટપક પદ્ધતિ વડે પાણી આપવામાં આવતા આ ગામમાં થયેલું વૃક્ષારોપણ 100% સફળ થયું છે. ગ્રામજનોએ દત્તક લીધેલ તમામ વૃક્ષની જાળવણી માટે ગ્રામજનોને એક વર્ષ સુધીનો સમય આપતા આજે ગામમાં પ્રવેશ કરતા નજારો કંઈક જુદો દેખાઈ રહ્યો છે. હવે સાહેબ, અમારે આખી બોડી ગોમ છાઈ, ગોમ આખું ભેગું છું અને રાડખા વાયા બે સાઈડે, અને પાઇપલાઇન પણ પોણીરા પીવા માંથી ટપક પણ કર્યા અને દેખરેખ પણ આખા ગોમની એ દત્તક લીધેલા ઝાડે, તમામ ગોમની એક ઉગું ઝાડ હોપીને અમે વવરાઈએ. દરેક માણસો હેડતા એ નજર રાખે, કોઈ માલ બીજો ખાવા દેતા નથી. કોટાળી તાર બીજી ફેન્સી વાળ કરીને કમ્પ્લીટ કરેલું હોય અને દરેક ગોમના માણસો હોય હેડે તો કહે કે તમારે ઝાડ ઉછરી જાય. 12 મહિનાની અંદર 20 ફૂટે ભલો આશીપાલમ વધ્યા, પીપળા વધ્યા, આ સીવને સેવન 20-20 ફૂટ વધી જાય. ખાલી 12 મહિનામાં તો હદ પણ અમારે વાવવાની ઉર્ષા ખૂબ છે આખા ગામને. એટલે કયા કયા વિસ્તારમાં તમે વૃક્ષારોપણ કર્યું હતું અહીંયા? અને એક બિલારે આદિવાસી અને સમસાણમાં વાવે 200 છોડ વાવેલે, 300 જેવા આ છોડ વાવેલા બે બંને બાજુ વડાપ્રધાન રોડરા એ સાઈડમાં. અને દરેક ગોમરા બધે ખાતરી બંધ રાખે, દરેક હેડતો હોય તો કોઈ પણ અહીંયા ઝાડ બીજું હોય, કોઈ પોણી કોઈ બંધ થાય તો પણ ખાતરી પંચાયતમાં કરી દઈએ કે ભાઈ પોણી આડે નહીં રાતો થાય, કાંઈ બધી વ્યવસ્થા છે. ધાનેરા તાલુકાના અન્ય ગામોમાં પણ થાવર ગામની જેમ સફળતાપૂર્વક વૃક્ષારોપણ કરવું જરૂરી છે. અણધાર્યો વરસાદ અને અંગ દજાડતી ગરમીમાંથી વૃક્ષો જ મુક્તિ અપાવી શકે છે.